પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી. સભામાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત નગરસેવકો ઉપસ્થિત રહી શહેરના વિકાસના કામોને ગણતરીના સમયમાં ઝડપથી બહુમતીના જોરે મંજૂર કરી સભાને પૂરી કરી દેવામાં આવી હતી. વિપક્ષને રજૂઆત કરવા માટે તક નહીં મળતા નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે સભામાં પાલિકા પ્રમુખ હેતલબેન રાવલને અત્તરની સીસી આપી પાલનપુર શહેરને અત્તરની નગરી બનવા માટે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલનપુર શહેર શાસિત પક્ષના રાજ્યમાં ગટરોની ગંદકી નગર બન્યું છે. નગરપાલિકા બને લગભગ 5 થી 6 મહિના થઈ ગયા છે, પણ વિકાસના કામે મીંડું છે. એટલે આજે અમે પ્રમુખશ્રીને અત્તરોની ભેટ આપી છે. અત્તર સેન્ટ જે પાલનપુરના ઇતિહાસમાં ગણાતું હતું કે પાલનપુર નગરી એટલે અત્તરોની કહેવાતી હતી, અત્યારે ગટરોની થઈ ગઈ છે. એટલે બેનને 5 મહિને પ્રમુખ બને ભાન કરાયું કે બેન તમે ચેમ્બરમાંથી અને ફાઇલોમાંથી બહાર આવો અને થોડી પાલનપુરના વિકાસના કામોમાં ધ્યાન આપો. અને બીજો મુદ્દો હતો આજે અમારો, કોમર્શિયલના ટેક્સ વેરામાં 10% માટે ઘટાડ્યો. તો જે લોકોએ ટેક્સ વેરો ભરપાઈ કરી છે એમને જો કોમર્શિયલને 10% ઘટાડો આપે તો પછી જેને ભરપાઈ કરી છે એ ગરીબોનું શું, અને જો ભરપાઈ કરે તો બધાની કરે અને બધાને ન્યાય આપે. આજની પાલનપુર સભામાં પાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા વધારાના મામલે વિપક્ષે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેરમાં કોમર્શિયલ વેરામાં માફી સામે રહેણાંકના વેરામાં લોકોને રાહત મળે તેવી વિપક્ષે માંગ કરી હતી. જોકે પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલે વિપક્ષને જવાબ આપતા જણાવ્યું હતું કે સભામાં બોલવાથી વિકાસના કામો થતા નથી. આજે બોર્ડમાં અમે જે મુદ્દાઓ લીધા એના ઉપર જે ચર્ચાઓ કરવામાં આવી છે એમાં એક તો અમે જે વેરા બાબતની જે વાત હતી લોકોની, એમાં જે વેપારી મંડળ દ્વારા ગુજરાત સરકારમાં અહીંથી લેટર લખવામાં આવ્યો હતો કે ભાઈ આ રીતના વેરામાં અમને માપ આપવામાં આવે તો અમે નગરપાલિકા દ્વારા એક લેટરની અહીંથી દરખાસ્ત કરીને એમને અનુમોદન આપીશું કે જો સરકાર જે નિર્ણય લેશે એ અમે માન્ય રાખીશું. પાલનપુર શહેરને લઈને આપનો વિરોધ કર્યા છે, ખાસ કરીને અત્તર આપીને. એટલે કેવું કે કંઈ આપણે જોરથી બોલીએ તો કંઈ કામ સારું થાય એવું જરૂરી નથી. મારે કામ જ કરવું છે અને અમારા સભ્યો બધા જ એ રીતે જાગૃત છે અને અમે પાલનપુરનું સારું કામ થાય એના માટે પ્રયત્નશીલ રહીએ છીએ. પણ બેન પાલનપુરના રોડ રસ્તા અત્યારે ભયંકર ખરાબ પડે છે. હા, એ છે, પણ એમાં કેવું કે હાલ ભૂગર્ભનું જે કામ ચાલી રહ્યું છે એટલે જે જગ્યાએ ભૂગર્ભના કામો થયા છે અને એક બાજુ વરસાદ છે એટલે ભૂગર્ભના કામો થયા હોય અને રેત એ માટીને હાલ થોડી દબા દઈને પછી એનું આપણે કામ કરી શકીએ એમ છીએ, એટલા માટે રોડ થોડા બગડેલા છે. એ તો સરકારનો જે અમને ઉપરથી આદેશ થશે એ પ્રમાણે પણ વિરોધ છે. બાંધકામ સમિતિના ચેરમેન મામલે પણ વિરોધ છે. ના ના, બાંધકામમાં પણ બધા સભ્યોની જે ફરિયાદો આવતી હશે એ પ્રમાણે આપણે એની કામગીરી થતી જ હોય. વિપક્ષના સભ્યોની ફરિયાદ છે કે અમારા કામોમાં બાંધકામ ચેરમેન સહી નથી કરતા. મારા ધ્યાને નહીં.